કચ્છ માંડવી તાલુકામાં આવેલ સ્વયંભૂ સોમનાથ મહાદેવની જ્યોતિશ્વર મહાદેવના સાનિધ્યમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ઉજવાતા મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા સર્વપ્રથમ સર્વે સનાતન ધર્મપ્રેમી ભાવિકોને જન્માષ્ટમી હાર્દિક શુભકામના જ્યોતિશ્વર મહાદેવની કૃપા દરેક પર વરસતી રહે સાથે આજે જન્માષ્ટમીના જે આપણે પરંપરાગત રીતે પરંપરાથી મેળાનું આયોજન થાય છે એ રીતે સર્વે આજુબાજુની પાંચાળાની પબ્લિક શ્રદ્ધાથી જ્યોતેશ્વર દાદાના ચરણોમાં શિષ ઝૂકાવે છે અને આજના પર્વ નિમત્તે તથા શ્રાવણ મહિનાનો જે પવિત્ર મહિનો મહાદેવનો ચાલી રહ્યો છે એમાં આવતું આ અનેરું આમ તો આપણે જોઈએ તો મહાદેવ શિવ એ પરમ વૈષ્ણવ કહેવાય છે વિષ્ણુના પરમ ઉપાસક પરસ્પરસ આપણે જોઈએ તો જ્યારે ભગવાન વિષ્ણુના અવતારો આ ધરતી ઉપર થયા છે ત્યારે એમને સર્વપ્રથમ શિવ પૂજા કરી છે એમ અરસપરસ એકબીજાના ઈષ્ટદેવ ગણે છે એમાં એમના પવિત્ર માસ શ્રાવણ માસની અંદર આવતું આ જન્માષ્ટમીનું પાવન પર્વ અને એની સાથે આપણે જોઈએ તો જ્યોતેશ્વર મહાદેવ માંડવી તાલુકાના દોણ રાજળા અને ભાડઈના ત્રિભેટે આવેલું પવિત્ર ખારોડ નદીના કિનારે શિવ અને શક્તિ બંનેનું સમન્વય ધરાવતું વિશ્વનું એકમાત્ર શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ સાથે ઉત્તર ઉત્તર વધતું વિશ્વનું આ એકમાત્ર શિવલિંગ છે જેનો મહિમા અનોરો છે અને જ્યોતિર્લિંગ તરીકે ગણવામાં આવે છે અને કચ્છના દરેક તાલુકામાંથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે અહીંયા પધારે છે અને એના ચરવણોમાં શ્રદ્ધા અર્પિત કરે છે જ્યોતેશ્વર મહાદેવના પટાંગણમાં એક તરફ બીલીનું જે વૃક્ષ આવેલું છે એ પણ અદ્ભુત છે જેના ઉપર એક પણ કાંટા વગરનું બીલી વૃક્ષ છે જે કચ્છમાં માત્ર ને માત્ર જ્યોતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલું છે એ ઉપરાંત કલ્પવૃક્ષનું પણ અહીંયા વૃક્ષ આવેલું છે જેનો શાસ્ત્રમાં આપણે પારિજાત તરીકે પણ ઉલ્લેખ આવે છે જે સ્વર્ગનું વૃક્ષ ગણવામાં આવતું હતું એ પણ દર્શન માટે અહીંયા આવેલું છે સ્વામિનારાયણ આપણે જોઈએ તો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યસ્થાપક ભગવાન સ્વામિનારાયણ સર્જાનંદ સ્વામી પણ પોતે આજથી સવા બસો વર્ષ પહેલાં જ્યોતેશ્વર મહાદેવ પધારેલા અને અહીંયા નદીમાં આવેલા વાવમાંથી જળ લઈ મહાદેવનો જળાભિષેક કરેલો તથા દરેક હરિભક્તને અહીંયા જલાભિષેક કરવાની એમને આજ્ઞા કરેલી છે એ પ્રમાણે આજે પણ સંપ્રદાયના હરિભક્તો સાધુ સંતો પણ અહીંયા પધારી મહાદેવના દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે જ્યોતેર મહાદેવના સાનિધ્યમાં અહીંયા અન્નક્ષેત્ર ગૌસેવા તથા સાધુ સંત સેવા સતત અવિરત ભાવે વર્ષોથી પરંપરા રીતે ચાલી રહી છે આજે ગૌશાળામાં લગભગ સવા બસો જેવી ગાયોની સેવા થઈ રહી છે અને દરેક હરિભક્તોનો એમાં સાથ સહકાર મળતો જ રહે છે અહીંના મુખ્ય તહેવારોમાં તો શિવ મહાશિવરાત્રિ આ ભૂમિને જાગૃત કરનાર તપોનિષ્ઠ સંત એવા પૂજ્ય સદ્ગુરુ શ્રી એકાદશી મહારાજની નિર્વાણ તિથિ અષાઢ વદ અમાસ મહાદેવનો પાટોત્સવ વૈશાખ સુદ સાતમ અને જન્માષ્ટમીનો પરંપરાગત મેળો ભરાય છે એવા તહેવારો સંસ્થા તરફથી ઉજવવામાં આવે છે હલો ઓમ નમા શિવાય હું બાગથી હું બાગથી નાગુ હીરાલાલ દેવજી આ જ્યોતેશ્વર મહાદેવના મંદિરે લગભગ મારો છેલ્લો સિત્યાવીસ વર્ષથી હું દરરોજ અહીંયા આવું છું શ્રાવણ મહિનામાં સવારના હું પાંચ વાગે નીકળું ઘરેથી અહીંયા લોટી ચડાવી ને પાછો જાઉં છું અને અહીંયા બહુ જ એકદમ રળિયામણી જગ્યા છે જ્યોતેશ્વર મહાદેવ એટલે બહુ જ અહીંયા આપણે આજુબાજુના એરિયામાં તો બધાને ખબર જ હશે પણ દેશ વિદેશમાં પણ એનો બહુ પરચો છે અને મુંબઈથી ઘણા લોકો અહીંયા આવે છે આજુબાજુના ગામડામાં શ્રાવણ મહિનામાં તો અહીંયા એકદમ સાંભળો કે અહીંયા આપણે એટલી પબ્લિક આવે છે કે જેટલા સંઘ નીકળતા હશે એ જોતેશ્વર થઈને જ નીકળે પછી આયુ માતા ગોદરો અંબેધામ જાય પણ બધી પબ્લિક ત્યાં જોતેશ્વરના મંદિર ઉપર આવે અને ત્યાંનો બહુ જ મહિમા છે મારો તો એક પરિચયમાં છું એટલો બધો એમાં જોતેશ્વર સાથે સંકળાયેલો છું કે મને એક એનો અખંડ પરચો છે સિત્યાવીસ વરસથી એમાં સોળ વરસથી સત્તર વરસથી લાગટ દરરોજ શ્રાવણ મહિનામાં સવારમાં અહીંયા લોટી ચડાવી અને પછી જ બીજો કામ ઉપર જાઉં ત્યાં સુધી મને મજા પણ નથી આવતી ક્યારેક થોડોક મોડો થઈ જાય તોય પણ મારો માઇન્ડ ઓલું થઈ જાય છે એટલે બહુ જ બાકીનો શ્રાવણ મહિનામાં દર રવિવારના અહીંયા રાત્રે થારી થાય છે ઠાકર થારી ભજન થાય છે ત્યાંના આપણા આજુબાજુના કલાકારો બધા નામી અનામી કલાકારો બધા આવીને સારી અહીંયા સંતવાણી કરે છે અને બહુ જ જગ્યા જોરદાર જગ્યા છે મારા માટે તો એક જીવન જોઉં તો આ એક જ્યોતેશ્વર મહાદેવ જ છે જ્યારથી આવ્યો છું સિત્યાવીસ વરસ પહેલાં અહીંયા એક દિવસ દર્શન કર્યા ને પછી મને એમ લગ્ની લાગી ગઈ કે અહીંયા આવવું આવું ને આવું એટલી રળિયામણી જગ્યા છે અહીંયા આવતા આપણા બધા મનોકામનાઓ પૂરી થાય છે અને બધું આપણો જગ્યા છે અહીંયા આવતા આપણા બધા મનોકામનાઓ પૂરી થાય છે અને બધું આપણું માઇન્ડ ગમે આવવું હોય ફ્રેશ થઈ જઈએ છીએ એકદમ ત્યારે આપણને એવા ટેન્શનમાં પડ્યા હોઈએ કે એવું થતું હોય તો આપણે અહીંયા આવીને ખાલી બેસી જઈએ ને તો આપણો બધો કામ આપણને એમ થાય કે થઈ ગયો એવી રીતે બહુ જ સારી જગ્યા છે અને બધા ભાવિકોને મારી અપીલ છે કે તમે આ જ્યોતેશ્વર દાદાની જગ્યા છે એને જાગૃત રાખો અને કાયમ આપણી સંસ્કૃતિ ટકી રહે મારો છોકરો આજે પંદર વરસ ચાલુ છે એને એને પણ હું સાથે લઈ આવું છું છેલ્લા એ છ વરસથી રોજ આવે છે મારા બેગો શ્રાવણ મહિનામાં હું આવું એટલે એ સવારના ભેગો આવે અને એને પણ એટલો જ ઉત્સાહ છે ને હું બધાને કહું છું આજુબાજુમાં જે ભાઈઓ છે બાજુમાં રહેતા હોય એને તો નજીક જ છે હું તો રોજ પચીસ કિલોમીટરથી આવું છું પણ ત્યાં બાજુમાં રહેતા હોય રોજ આવો તમે ના ગાડીથી આવું છું ગાડીથી રોજ આવું છું બાઈક લઈને દર રોજ અહીંયા આવી સવારના દર્શન કરીને પછી જાઉં તો હું આજુબાજુના ગામડાઓને વિનંતી કરીશ કે તમે અહીંયા રોજ આવો શ્રાવણ મહિનામાં બાજુમાં રહેતા હોય એને તો રોજ આવું દર્શન કરવું મારી એવી ઈચ્છા છે કે એવું ક્યારેક થઈ જાય ને તો હું રોજ દર્શન કરીને પછી જ ક્યાંક કામે જાઉં એવું છે જય માતાજી જય જ્યોતેશ્વર મહાદેવ ઓમ નમાશ શિવાય ઓમ નમાશ શિવાય